नमस्कार मोरबी अपडेट में आपनु स्वागत छे। आज 10 मार्च 2022 ना गुरुवार ना सांजना 8 वाग्या सुधीना मुख्य समाचारों नी वात करिए तो चारण गढ़वी समाज नी गोपालक विकास बोर्ड में समावेश करवानी मांग। चारण गढ़वी समाज मुख्यत्वे पशुपालन अने खेती ना व्यवसाय साथे जोड़ायेलो छे। 90% चारण समाज पशुपालन पर निर्भर करे छे। गुजरात सरकारे पशुपालकोना उत्कर्ष माटे गोपालक विकास बोर्ड नी रचना करी छे, जेनो हेतु पशुपालन साथे जोड़ायेला समाजोने सामाजिक आर्थिक फायदाओ मळी रहे ते खास हेतु छे, जेथी चारण गढ़वी समाजने आ गोपालक विकास बोर्डमां समावेश करवामां आवे, जेवी समग्र मोरबी चारण समाज अने अखिल भारतीय चारण गढ़वी महासभा युवा मोरबीनी मांगणी सबब सांसद मोहनभाई कुंडारियाने आवेदनपत्र पण पाठवामां आव्युं छे। आ तके अखिल भारतीय चारण गढ़वी महासभा युवा अध्यक्ष डॉक्टर किशोरदान गढ़वी सहित मोरबी चारण समाजना अग्रणीओ उपस्थित रह्या हता। वाकानेरमां सरकारी कार्यक्रम माटे शिक्षकोने कंडक्टर बनावी देवाता भारे गचवाट। गुजरात पंचायत महासम्मेलन मारू गाम मारू गुजरात योजावा जई रह्युं छे, जेमां बस रूटमां सरपंचोने लावा माटे लई जवा हाजरी पुरावानी जवाबदारी शिक्षकोने સોંપીને કંડક્ટર બનાવી દેવાતા શિક્ષકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે। શિક્ષકોના જણાવ્યા મુજબ આરટીઈ એક્ટમાં સ્પષ્ટ જોગવાઈ છે કે શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરી સોંપવી નહીં, છતાં પણ તંત્ર દ્વારા શિક્ષકોને અવનવી કામગીરી સોંપીને શિક્ષણની ઘોર ખોદવામાં આવી રહી છે, જેનો તાજો દાખલો વાંકાનેરમાં જ જોવા મળી રહ્યો છે, જેને લઈને શિક્ષકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે। મજદૂર સંઘ આયોજિત જનસભા અને શક્તિ પ્રદર્શનમાં હાજરી આપતા મોરબીના હોદ્દેદારો મજદૂર સંઘ દ્વારા યોજવામાં આવેલા જનસભા અને શક્તિ પ્રદર્શનમાં મોરબીના વિવિધ સંગઠનના હોદ્દેદારો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા, જેમાં મધ્યાહન ભોજનના પ્રમુખ મહાદેવભાઈ ઉટવાડિયા સહિતની ટીમ, મોરબી નવલખી બંદરના યુનિટ પ્રમુખ એસબી જાડેજા સહિતની ટીમ અને મોરબી જિલ્લા મજદૂર સંઘના પ્રમુખ મંત્રી વિજય સુમડ સહિતનાએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। મોરબીની યુએન મહેતા આર્ટ્સ કોલેજમાં વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ। મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુએન મહેતા આર્ટ્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા 9 માર્ચના રોજ વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવેલ હતી। કોલેજના પ્રિન્સિપાલ કે આર દંગેના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સ્પર્ધામાં 8 સ્પર્ધકોએ રાષ્ટ્રીય વિકાસ અને યુવાનો તથા વ્યસન એટલે રોગને આમંત્રણ જેવા વિષય ઉપર પોતાનું વક્તૃત્વ રજૂ કર્યું હતું। આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડોક્ટર અનિલસિંહ રાજપૂત તથા ગીતા ડાભીએ સેવા આપી હતી। કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર રામ વારોતિયાએ કર્યું હતું। છેલ્લા 3 દિવસથી એનએસએસ વિભાગ દ્વારા ચાલતા આરોગ્ય અને સ્વચ્છતા રેલી, ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધામાં જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તે તમામને એનએસએસ વિભાગ દ્વારા પેન આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ઊંચી માંડલ ગામ પાસે ફિલ્મી ડબ્બી પીછો કરીને દારૂ ભરેલી કાર ઝડપી લેતી પોલીસ। મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન ઊંચી માંડલ ગામ પાસે વાહન ચેકિંગ કરતા એક સફેદ કલરની હ્યુન્ડાઈ ગેટ્સ કાર હળવદ તરફથી આવતા તેને રોકવા જતા કાર ચાલક પોતાની કાર લઈને નાસવા લાગ્યો હતો। પોલીસે તરત જ તેનો પીછો કરતા આરોપી કાર ચાલક નીચી માંડલથી રાતાભેર જવાના રસ્તે અંધારાનો લાભ લઈ પોતાની હ્યુન્ડાઈ કંપનીની ગેટ્સ કાર મૂકીને નાસી છૂટ્યો હતો। આથી પોલીસે કાર તેમજ ઇંગ્લિશ દારૂની રૂપિયા 26,250ની 70 બોટલ મળીને કુલ રૂપિયા 1,26,250નો મુદ્દામાલ કબજે લીધો હતો। મોરબી નાલંદા વિદ્યાલયના શિક્ષક ગોળા ફેંકમાં પ્રથમ અને ચક્ર ફેંકમાં દ્વિતીય નંબરે વિજેતા। ગુજરાત રાજ્ય કક્ષા સિનિયર સિટીઝન સ્પર્ધામાં મોરબીની નાલંદા વિદ્યાલયના શિક્ષક રમેશભાઈ વાસદાડિયાએ એથ્લેટિક્સમાં ગોળા ફેંકમાં પ્રથમ નંબર અને ચક્ર ફેંકમાં દ્વિતીય નંબરે વિજેતા થયા છે। આ સિદ્ધિ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી મોરબી તથા નાલંદા વિદ્યાલય પરિવારે ગર્વની લાગણી સાથે અભિનંદન પાઠવ્યા। રવિવારે સંત વેલનાથ બાપુની મઢોલીના લાભાર્થી રામા મંડળ યોજાશે। મોરબીના રંગપર મુકામે આગામી 13 માર્ચ રવિવારના રોજ રાત્રે રંગપરનું પ્રખ્યાત રામા મંડળ ભજવાશે। કોળી ઠાકોર સમાજ રંગપર દ્વારા આયોજિત આ રામા મંડળ સંત વેલનાથ બાપુની મઢોલીના લાભાર્થી ભજવાશે, ત્યારે આ ધાર્મિક કાર્યક્રમમાં સર્વેને પધારી રામા મંડળ નિહાળવાનું જાહેર અનુરોધ કરાયો છે। મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે મહિલા દિવસની ઉજવણી। મોરબીમાં નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારે 10-12 કલાકના સેશનમાં મુખ્ય આમંત્રિત મહેમાન ઉપપ્રમુખ મોરબી જિલ્લા પંચાયતના જાનકીબેન કૈલા, આસિસ્ટન્ટ કમિશનર જીએસટીસીએ એકતાબહેન અજાગિયા, પ્રિન્સિપાલ આમરણ હાઈસ્કૂલ ધર્મિષ્ઠાબેન કડીવાર, પ્રમુખ જય અંબે સેવા ગ્રુપના જિજ્ઞેશભાઈ કૈલા ઉપસ્થિત રહ્યા હતા।
આમંત્રિત મહેમાન દ્વારા ધોરણ 6 થી 11 ના વિદ્યાર્થીઓને પોતાના જીવન અને સંઘર્ષની વાતો કરીને વિદ્યાર્થીનીઓને પ્રેરિત અને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા। બપોર પાડીના 3 થી 5 કલાકના બીજા સેશનમાં મુખ્ય મહેમાનમાં મંજુલાબેન દેત્રોજા, કોર્પોરેટર મોરબી નગરપાલિકા, ઇન્ડિયન લિયોનેસ ક્લબના પ્રેસિડેન્ટ પ્રીતિબેન દેસાઈ, વાઇસ પ્રેસિડેન્ટ નયનાબેન, નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભના બાજાલા, સેક્રેટરી મયુરીબેન કોટેચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। દરેક મહિલા આમંત્રિત મહેમાનોને નીલકંઠ સ્કૂલની વિદ્યાર્થીનીઓને ભારત દેશની સફળ સ્ત્રીઓ વિશેની માહિતી આપીને જીવનમાં સફળતા મેળવવા માટેનું જરૂરી કૌશલ્ય કેળવવાની અને ખેલવાની પદ્ધતિઓનું જ્ઞાન આપ્યું હતું। માળિયામાં જુગાર રમતા 3 જુગારિયા ઝડપાયા। માળિયામાં જૂના બસ સ્ટેન્ડ પાછળ તળાવની પાર પાસે જાહેરમાં જુગાર રમતા ફતેહ મામદ, તાજ મામદ જામ, સાવદીનભાઈ હૈદરભાઈ માણેક, ફારૂકભાઈ હનીફભાઈ માલાણીને રૂપિયા 11,500 ની રોકડ રકમ સાથે ઝડપી પાડી પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્ન યજ્ઞોપવિતનું આયોજન। સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા આગામી 12 જૂન રવિવારના રોજ સમૂહ લગ્ન યજ્ઞોપવિતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ માટે આગામી 20 માર્ચથી નામ નોંધણી શરૂ કરવામાં આવશે। આ સમૂહ લગ્ન અને યજ્ઞોપવિતના માંગલિક અવસરોમાં સવારે 5:30 કલાકે મંડપ મુહૂર્ત અને ગ્રહશાંતિ, સવારે 6 કલાકે યજ્ઞોપવિત ધારણવિધિ, 8:30 કલાકે જાનના સમયા, 9 કલાકે હસ્તમેળાપ અને બપોરે 11:30 કલાકે ભોજન સમારંભ, આશીર્વચન તથા 1:30 કલાકે જાનને વિદાય આપવામાં આવશે। સમૂહ લગ્ન તેમજ યજ્ઞોપવિતમાં જોડાવા માટેના ઈચ્છુકોએ ટ્રસ્ટના કાર્યાલય ભવાની ચોક લગતીરવાસ મોરબી ખાતે સાંજે 4 થી 7 કલાક દરમિયાન સંપર્ક કરવાનો રહેશે। વધુ માહિતી માટે મોબાઈલ નંબર 9428260848 પર સંપર્ક કરવો। મોરબીની વિદ્યાર્થીની યુક્રેનથી પરત ફરી પરિવારમાં ઉત્સવ જેવો માહોલ છવાયો। મોરબીના લાલજીભાઈ કુનપરાએ તેમની દીકરી શૈલજા કુનપરાને 4 વર્ષ યુક્રેનમાં ડોક્ટરની ડિગ્રી મેળવવા માટે મોકલ્યા હતા, પરંતુ યુદ્ધના કારણે તેઓ છેલ્લા ઘણા દિવસોથી યુક્રેનમાં ફસાયેલ હતા। અંતે તેઓ પોતાના વતન પરત ફર્યા છે અને મોરબી પરત લાવવા માટે સતત મોરબી જિલ્લા ભાજપ ટીમ અને ગુજરાત ભાજપ ટીમ સંપર્કમાં હોવાથી ભાજપના મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા અને તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા, જેમની ટીમ સાથે શૈલજા કુનપરાનું સ્વાગત કરવા માટે હાજરી આપી હતી અને વાજતે ગાજતે વિદ્યાર્થિનીને સુંદર રીતે રાષ્ટ્રીય ગીત સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે મોરબી જિલ્લા ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। પેટ્રોલ ડીઝલનો સપ્લાય બંધ કરી દેવા અંગે નયારા કંપનીનું નિવેદન જાહેર। યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વિક્રમી સપાટીએ પહોંચ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રના 7 જિલ્લાને જ્યાંથી પેટ્રોલ ડીઝલની સપ્લાય મળે છે તેવી નયારા એનર્જી કંપનીએ અચાનક જ સપ્લાય બંધ કરી દેતા પેટ્રોલ ડીઝલની કટોકટી ભરી અછત સર્જાઈ છે। આ મામલે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ ડીલર્સ એસોસિએશને સરકાર અને ઓઇલ કંપનીને રજૂઆત કરતા જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત છે। વાડીનાર નયારા એનર્જીના સપ્લાય લોકેશને સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓ માટે ઉત્પાદન આપવાનું બંધ કરી દીધું છે, પરંતુ ત્યારબાદ કંપની સૂત્રો દ્વારા જારી કરવામાં આવેલ યાદી મુજબ નયારા એનર્જી અને તેમના ગ્રાહકોની ઈંધણ જરૂરિયાતોને પૂરી કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને નયારા રિટેલ આઉટલેટ્સ તેમજ પીએસયુ ભાગીદારોની જરૂરિયાત શેડ્યુલ મુજબ ડીઝલ અને પેટ્રોલ બંને સપ્લાય કરતા આવ્યા છે અને ચાલુ રાખશે। વાંકાનેરના માટેલમાં શ્રમિકનો ગળે ફાંસો ખાઈને આપઘાત। વાંકાનેર તાલુકાના માટેલ ગામે રેડસન કંપનીમાં લેબર ક્વાર્ટર્સમાં રહેતા સમયસિંહ સુખચંદ બંજારા નામના શ્રમિકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા મૃત્યુ નિપજ્યું હતું। બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। માળિયા પોલીસે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લીધી। માળિયા મિયાણા પોલીસ ટીમે વાઘદરવા અને વીરવદરકાની સીમમાં દરોડો પાડીને બાવળના ઝુંડમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ આરોપી રોહિતસિંહ વિક્રમસિંહ જાડેજાની અટકાયત કરી હતી। દરોડા દરમિયાન પોલીસે ગરમ આથો, ઠંડો આથો, દેશી દારૂ ભરેલો કેરબો તથા ભઠ્ઠીના સાધનો, એલ્યુમિનિયમનું બકડિયું, પાતળી નળી સહિત કુલ રૂપિયા 1020 નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે। મોરબીમાં જુગાર રમતા 4 જુગારિયા ઝડપાયા। મોરબી સિટી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે વિશીપરા 4 ગોદામ નજીકથી દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા હેમુભાઈ બાબુભાઈ ગણેશિયા, કેશુભાઈ પોપટભાઈ પીપળિયા, ગોવિંદભાઈ ટપુભાઈ અઘારિયા અને મહેશ ઉર્ફે મયો મુરજીભાઈ ઇટોદરાને રોકડ રૂપિયા 2560 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી।
મિસ મારવાડી યુનિવર્સિટીનો તાજ હળમત્યાની દીકરીના શિરે. ટંકારા તાલુકાના હળમત્યા ગામના વતની હાલ રાજકોટમાં પત્રકાર તરીકે ફરજ બજાવતા અજીતસિંહ ઉદયસિંહ ડોડિયાની પુત્રી જાનવી અજીતસિંહ ડોડિયા રાજકોટની ભાગોળે આવેલા મારવાડી યુનિવર્સિટીના ત્રીજા વર્ષમાં કોમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરે છે. જાનવીએ 2000 વિદ્યાર્થીઓની મિસ મારવાડી યુનિવર્સિટીની હરીફાઈ અંતર્ગત સામાજિક કાર્ય, એજ્યુકેશનલ જનરલ નોલેજ સદગુણોની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં તેણે અવ્વલ નંબરે આવી મિસ યુનિવર્સિટીનો ખિતાબ પ્રાપ્ત કરતા તાજ અને મેડલથી સન્માનિત કરવામાં આવી હતી. આથી હળમત્યા ગામનું તેમજ ડોડિયા પરિવારનું ગૌરવ વધારવા બદલ તેના પર ચારે તરફથી અભિનંદન વર્ષા થઈ રહી છે. મોરબીના ડોક્ટર આયોજિત ઓનલાઈન કાર્યક્રમમાં પ્રેરણાદાયી જીવન કવન રજૂ કરતા યુએસએ સ્થિત મહિલા મોરબીના ડોક્ટર ભાવિન ગામી અને તેમની ટીમ દ્વારા ઇન્ટરનેશનલ વિમેન્સ ડે અંતર્ગત વિમેન્સ એમ્પાવરમેન્ટ માટે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં નિરોગી સ્વાસ્થ્યની સાથે સાથે સામાજિક, પારિવારિક કે વ્યવસાયને લગતી તમામ જવાબદારી નિભાવી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં યુએસએ સ્થિત ધારા શાહ કે જે સાવરકુંડલાના વતની છે, તેમણે પોતાના જીવનમાં રૂંવાડા ઊભા કરી દે એવી દર્દભરી પરિસ્થિતિનું મહિલાઓની હસતા ચહેરે વર્ણન કર્યું હતું. ધારા શાહે પોતાની પ્રથમ ડિલિવરી પછી વધુ પડતા લોહી પડવાના કારણે એક એવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો કે જેમાં તેમણે પોતાના બંને પગ, એક હાથ, શરીરનું અંડાશય અને ગર્ભાશય જેવા અંગો ગુમાવ્યા. આટલું જ નહીં પરંતુ તેમનું વહાલ સોયું બાળક પણ 10 માસની ઉંમરે ગુમાવ્યું હતું. આથી પરિસ્થિતિનો વિચાર કરવાથી પણ આંસુ રોકી ન શકાય, છતાં પણ ધારા શાહ હસમુખા ચહેરે જાણે ભગવાને તેમને બીજાને પ્રેરણા આપનારી જિંદગી જીવવા માટે મોકલ્યા હોય તેવા ભાવથી અનેક લોકોને હિંમત આપી હતી. રાજ્યકક્ષાના એથ્લેટિક્સ મીટમાં વરડુસર પ્રાથમિક શાળાએ વધુ એકવાર ડંકો વગાડ્યો. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર, વિદ્યાનિકેતન વિભાગ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ એસોસિએશનના સહયોગથી રાજ્યકક્ષાની અંડર 11 એથ્લેટિક્સ મીટ 2022માં અંડર 9 બહેનોમાં સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેવાનિયા જાહલ હમીરભાઈએ 9મા ક્રમે સ્થાન મેળવેલ છે. રાજ્યકક્ષાના એથ્લેટિક્સ મીટમાં વરડુસર પ્રાથમિક શાળાએ વધુ એકવાર ડંકો વગાડ્યો. તેણીની સફળતા બદલ શાળાના આચાર્ય પંકજભાઈ સિંહ ધામેચા અને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સરસ્વતીના સાધકને લક્ષ્મીજીની કૃપાની આશા, નાકથી વાંસળી વગાડીને મંત્રમુગ્ધ કરતા કિશનભાઈ મારવાડી. કલા એ કુદરતની અનોખી બક્ષિશ છે. કલાના માધ્યમથી રાંક પણ કાદવમાં કમળની જેમ ખીલી ઉઠે છે. સુરેન્દ્રનગરના ઝુંપડપટ્ટી વિસ્તારમાં પત્ની અને 2 બાળકો સાથે રહીને ઠેર ઠેર નાકથી વાંસળી વગાડીને પેટીઓ રડતા કિશનભાઈ જગદીશભાઈ મારવાડી છેલ્લા કેટલાય દિવસોથી મોરબીમાં આવીને જાહેરમાં પોતાની આ અનોખી કલાની જાદુથી રોજીરોટી રડી રહ્યા છે. આ અંગે તેઓ કહે છે કે તેમને જન્મજાત વાંસળી વગાડવાની કલાની કુદરત તરફથી બક્ષિશ મળી છે. તેઓ નાકથી વાંસળીના અદ્ભુત સુર રેલવામાં નિપુણ છે. કિશનભાઈ સમજણા થયા ત્યારથી જ નાકથી વાંસળી વગાડે છે અને આવી રીતે સરસ્વતીની સાધનાને પોતાની આજીવિકાનું કેન્દ્ર બનાવી છે. સુરેન્દ્રનગર, મોરબી સહિતના ઘણા બધા જિલ્લાઓમાં તેઓ જાહેરમાં કોઈ આયોજન વગર નાકથી વાંસળીના અદ્ભુત સુર રેલાવે છે ત્યારે લોકો ખુશ થઈને જે રૂપિયા બક્ષિશમાં આપે તેના થકી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. કોરોના કાળે તેમની રોજગારી છીનવી લીધી હતી, આવક તો બંધ હતી, ઉલટાનું જ દેવું પણ થઈ ગયું હતું, ત્યારે હવે પરિસ્થિતિ નોર્મલ બની છે. આથી ફરીથી પહેલા જેવા દિવસો પાછા આવશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. ગુજરાત ગેસ સીએનજી પીએનજીમાં ગમે ત્યારે રૂપિયા 2 થી 3નો ભાવ વધારો કરાશે. દિલ્હી અમદાવાદમાં સીએનજી ગેસના ભાવમાં થયેલા વધારા બાદ હવે ગુજરાત ગેસ કંપની દ્વારા ગમે તે ઘડીએ સીએનજી પીએનજી ગેસના ભાવમાં વધારો થશે. દરમિયાન મોરબી જિલ્લામાં નેચરલ ગેસના સૌથી મોટા વપરાશકર્તા સિરામિક ઇન્ડસ્ટ્રીને ગુજરાત ગેસ દ્વારા ભાવ વધારા માટે તૈયાર રહેવાની આગોતરી જાણ કર્યા બાદ હવે સીએનજી અને પીએનજીના ભાવ ગમે તે ઘડીએ ગુજરાત ગેસ કંપની દ્વારા અંદાજે 2 થી 3 રૂપિયા વધુ રકમનો વધારો કરવામાં આવનાર જાણવા મળેલ છે. જો કે કંપની દ્વારા કેટલીક રકમનો ભાવ વધારો થશે તે અંગેની કોઈ જ જાણકારી આપવામાં આવી નથી, પરંતુ ભાવ વધારો કરવામાં આવશે તે વાત સ્પષ્ટ સંકેતો આપ્યા છે. કલેક્ટર જમીન ફાળવે તે પહેલા જ આજુબાજુના ખાતેદારોની સંમતિ મેળવે વીરપર પંચાયત સરકારના નિયમો મુજબ વીરપર ગામે જુદા જુદા હેતુઓ માટે કલેક્ટરના નિયમો મુજબ જમીન ફાળવવામાં આવે છે. આ જમીન ફાળવણી બાબતે જે તે ખાતેદારોને જમીન ફાળવ્યા બાદ સર્વે નંબર તથા બાજુના ખાતેદારોની તેમના ખેતરમાં જવા માટે તકરાર ઊભી થાય છે.
ત્યારે હવેથી જ્યારે આવી જમીન ફાળવવામાં આવે ત્યારે વીરપર ગ્રામ પંચાયત તથા અન્ય આજુબાજુના ગ્રામ ખાતેદારોની સંમતિ લઈને યોગ્ય કાર્યવાહી કરવા વીરપર ગામના સરપંચે જિલ્લા કલેક્ટરને રજૂઆતમાં અપીલ કરી છે। ટંકારા તાલુકાના વીરપરમાં શનિવારે રામા મંડળ ભજવાશે। ટંકારા તાલુકાના વીરપર ગામમાં આગામી 12 માર્ચના રોજ રાત્રે 9 કલાકે વીરપર ગૌશાળા ખાતે તોરણિયાના રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજક અંબારામભાઈ મુંદડિયા, હર્ષદકુમાર મુંદડિયા અને પરાગ મુંદડિયા જેમણે લોકોને જાહેર આમંત્રણ પાઠવ્યું છે। ચાર રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાતા મોરબીમાં વિજયોત્સવ મનાવાયો। ચાર રાજ્યો ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં ભાજપનો ભગવો લહેરાતા મોરબીમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે બપોરે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો। આ વિજયોત્સવમાં જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા મહામંત્રી જયુભાઈ જાડેજા, ઉપપ્રમુખ નિર્મલભાઈ જારિયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા તથા શહેર મહામંત્રી ઋષિભાઈ કૈલા, ભાવેશભાઈ કંજારિયા, પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિતના હોદ્દેદારોએ ઉપસ્થિતિ આપી હતી। મોરબીમાં આપ દ્વારા પંજાબ વિજય દિવસની ફટાકડા ફોડીને ઉજવણી। પંજાબની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થઈ હોવાથી આજનો દિવસ વિજય દિવસ તરીકે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઉજવ્યો હતો। ત્યારે મોરબી જિલ્લામાં આપ દ્વારા પંજાબ વિજય દિવસની ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી। પ્રદેશ સંગઠન મંત્રી અજિતભાઈ લોખીલ, મોરબી જિલ્લા પ્રભારી શિવાજી ડાંગર તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરિયાની આગેવાની હેઠળ આજનો દિવસ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો। તેમજ મોરબી મહિલા શહેર પ્રમુખ અલ્પાબેન કક્કડ સહિત અનેક કાર્યકરો, બહોળી સંખ્યામાં પદાધિકારીઓની વિજય દિવસની ઉજવણીમાં હાજરી જોવા મળી હતી। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન મેળવો।